પ્રકરણ 13. હિમાલય સાથે મેળાપ. નીલકંઠ નેપાળના હિમાલયના ગાઢ જંગલો વચ્ચેથી ચાલ્યા જ જાય છે. બે મોટા પર્વતો ધવલગીરી અને શ્યામગીરીની વચ્ચેની ઊંડી ખીણમાં નીલકંઠ ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા આગળ પાણીનો ધસમસતો પ્રવાહ જોયો. ખીણમાં બે પહાડો વચ્ચે થઈને પાણીનો જોરદાર ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. તેમાં થઈને જ આગળ જવાય તેમ હતું. હવે આગળ કોઈ રસ્તો હતો નહીં. નીલકંઠને તો ગમે તેમ કરીને પુલહાશ્રમ પહોંચવું જ હતું. તેવામાં પર્વતોના દેવ હિમાલય મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને નીલકંઠ પાસે આવ્યા. નીલકંઠને દંડવત પ્રણામ કરીને પૂછ્યું, હે કૃપાનાથ, ક્યાંથી પધાર્યા? આપનો સંકલ્પ મને કહો, હું આપની સેવા અને દર્શન કરવા આવ્યો છું. આ સાંભળી નીલકંઠ બોલ્યા, અમારે પુલહાશ્રમ તપ કરવા જવું છે. અમે માર્ગ ભૂલ્યા છીએ, માટે અમને પુલહાશ્રમનો માર્ગ બતાવો. હિમગીરીએ કહ્યું, મહારાજ, આ બંને પર્વત વચ્ચેથી પાણીનો જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ આગળ જવાશે. પરંતુ એ માર્ગ ખૂબ વિકટ છે. તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલાઓ છે. વળી મગર પણ મીટ માડીને બેઠા હોય છે. માટે આપ કૃપા કરીને એ માર્ગે ન જશો. હિમગીરીને વિચાર કરતા મૂકીને નીલકંઠે પાણીના એ ભયંકર ધસમસતા ઊંડા પ્રવાહમાં ઝંપલાવ્યું. સામા પ્રવાહમાં આખી રાત ચાલ્યા ત્યારે પ્રાતઃ સમયે નીલકંઠ ગુફામાંથી બહાર નીકળ્યા. કાલી ગંડકીના કિનારે કિનારે આગળ વધ્યા. ચાલતા ચાલતા અનેક વિઘ્નો પાર કરતા કરતા નીલકંઠ 12,500 ફૂટ ઊંચાઈએ મુક્તિનાથના તીર્થધામમાં પહોંચી ગયા.